શ્લોક જોયા એના અનુસંધાન સમ્રાટ સિકંદર ની વાત છે કે સમ્રાટ સિકંદરે તુર્કિસ્તાન ઉપર ચડાઈ કરી માર માર કરતું સૈન્ય સાગરના પાણીની જેમ ધસવા લાગ્યો તુર્કિસ્તાનના બાદશાહ સમજી ગયા હતા કે એની સામે ટકરાય અને દેશનો સર્વનાશ નોતરવા સિવાય બીજું કશું બનવાનું નથી સિકંદરની સામે લડાઈ કરે તો આખો દેશ ખતમ થઈ જાય એટલે આગમચેતી વાપરી અને સમ્રાટ સિકંદરની સામે પોતાનો સમ્રાટે સિકંદરની સામે પોતાનો સંધિ દૂત મોકલ્યો અને સરણું સ્વીકાર્યાની જાહેરાત કરી દીધી રક્તવિહોણા આ વિજયથી સમ્રાટ આફરીન પુકારી ગયો અને તુર્કસ્તાનના બાદશાહે સિકંદરનો ભવ્ય નગર પ્રવેશ કરાવ્યો ધામધૂમથી સિકંદરને નગરમાં એની પધરામણી કરાવવા આવી તો સિકંદરનો જબરજસ્ત રસાલો આવા રસાલા સાથે વીંડાયેલા સિકંદરે તુર્ક દેશના લોકોની સલામી ઝીલી તોપોની સલામી સાથે બાદશાહ સિકંદરે રાજમહેલમાં પાક મૂક્યો ખાણાનો સમય થયો ભોજનનો સમય થયો દેશના મોટા મોટા માણસોને તુર્કના બાદશાહે આમંત્રણ પાઠવ્યું હતું સૌ આવી ગયા સમ્રાટ સિકંદર પણ આવી ગયા યજમાન બાદશાહે પીરસવાનું શરૂ કરવાનો હુકમ કર્યો એક પછી એક પીરસનારા આવવા લાગ્યા કોઈના પાત્રમાં મોતી હતા પીરસવા માટે કોઈના પાત્રમાં હીરા અને ચમચા વડે હીરા અને મોતી લઈ અને સમ્રાટને સમ્રાટના અને સૌના ભાણામાં પીરસવા લાગ્યા રાજા આંખો ફરી ગઈ લાગ્યાવા ચડી ગયા આ તે કેવું અપમાન એણે તુર્ક નામ બાદશાહની સામે જોયું ચકોર બાદશાહ બાજી સમજી ગયા ઊભા થઈ હાથ જોડી અને તેમને કહ્યું કે નામદાર જેની આપને ભૂખ છે તેનું જ ભોજન આપને પીરસાયું છે હું એટલું તો સમજી શકું હું એટલું તો સમજી શકું ને કે ચાલુ રસોઈને માટે સમ્રાટ આટલે સુધી આવે જ નહીં એમના દેશમાં એને ક્યાં દુકાળ છે આથી જ પેટના ભોજનને બદલે મેં તૃષ્ણાનું ભોજન પીરસાવી અને આપનું સન્માન કર્યું છે સિકંદર સ્તબ્ધ બની ગયો બાદશાહને રાજ્ય પરત કરી અને સ્વદેશ ચાલી ગયો